सिमुलेटेड टीचिंग अनुकरणीय शिक्षण अनुरूपण शिक्षण पार्ट टू सिमुलेशन भाग बे मा आपणे सिमुलेशन ना मोड मोड ऑफ सिमुलेशन सिमुलेशन ना सोपानो स्टेप्स ऑफ सिमुलेशन सिमुलेशन ना उपयोगो यूजेस ऑफ सिमुलेशन सिमुलेशन नी मर्यादा लिमिटेशंस ऑफ सिमुलेशन विषय चर्चा करीशुं। नमस्कार, आई एम डॉक्टर रीटा पटेल, असिस्टेंट प्रोफेसर एट एजी टीचर्स कॉलेज अमदावाद। मोड ऑफ सिम्युलेशन शिक्षण प्रशिक्षण माटे सिम्युलेशन ना सामान्य रीते बे मोड उपयोगी छे। एक छे फेस टू फेस मोड एटले के प्रत्यक्ष मोड अने बीजो छे डिजिटल मोड। प्रत्यक्ष मोड वास्तविक मोड वी कैन से इट रियल मोड और फेस टू फेस मोड। આ મોડમાં અધ્યાપક અને તાલીમાર્થીઓ વર્ગખંડમાં આમને સામને એટલે કે પ્રત્યક્ષ હોય છે। અહીં સિમ્યુલેશન જૂથ વર્ગખંડમાં શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવા માટે કૃત્રિમ પરિસ્થિતિમાં પોતાના પ્રયત્નો આદરે છે। કોઈ એક તાલીમાર્થી શિક્ષક તરીકે, એક કે બે તાલીમાર્થીઓ નિરીક્ષક તરીકે અને બાકીનો વર્ગ વિદ્યાર્થીઓ તરીકે કાર્ય કરે છે। અધ્યાપકની ભૂમિકા સમગ્ર જૂથના સંચાલક તેમજ નિરીક્ષક તરીકેની હોય છે। મોડ ટુ વર્ચ્યુઅલ મોડ ડિજિટલ મોડ આભાસી મોડ। આ પ્રકારના મોડમાં ડિજિટલ મીડિયા અને આઈસીટીનો ઉપયોગ કરી વર્ગખંડનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે। આ મોડમાં સિમ્યુલેટેડ વર્ગખંડનું વાતાવરણ કમ્પ્યુટર તકનીક અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેવા કે એમએસ ટીમ, ગૂગલ મીટ, સિસ્કો વેબએક્સ અને ઝૂમની મદદથી બનાવવામાં આવે છે। આ આભાસી વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પરોક્ષ રીતે તેમના જૂથ સમક્ષ શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરે છે। સિમ્યુલેશન માટેના સોપાનો કે તબક્કાઓ। સિમ્યુલેશન શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે। અહીં આપણે કુલ 7 સોપાનોની ચર્ચા કરીશું। સ્ટેપ્સ ઓફ સિમ્યુલેશન। પહેલું સોપાન સૈદ્ધાંતિક ચર્ચા। બીજું સોપાન તાલીમ માટે પદ્ધતિની પસંદગી। ત્રીજું સોપાન એકમની પસંદગી અને આયોજન। ચોથું સોપાન નિરીક્ષણ વ્યવસ્થાની સમજ। પાંચમું સોપાન પાઠ માર્ગદર્શન। છઠ્ઠું સોપાન પાઠની રજૂઆત। સાતમું સોપાન પાઠના અંતે ચર્ચા અને સલાહ સૂચન। સોપાન એક સૈદ્ધાંતિક ચર્ચા। આ સોપાન અંતર્ગત તાલીમાર્થીઓને સિમ્યુલેશન અંગે સૈદ્ધાંતિક માહિતી આપવામાં આવે છે। સિમ્યુલેશનનો પાઠ શરૂ કરતા પહેલા સિમ્યુલેશનના સૈદ્ધાંતિક બાબતોની તેમને સમજ આપવામાં આવે છે, જે આ મુજબ છે। અધ્યાપનના સિદ્ધાંતો અને અધ્યાપનના સૂત્રો। સિમ્યુલેશનનો અર્થ, સ્વરૂપ, લક્ષણો અને મહત્વ। પ્રયુક્તિ, પદ્ધતિ અને પ્રવિધિની જાણકારી। સિમ્યુલેશનના સોપાનોની માહિતી। પદ્ધતિઓની સૈદ્ધાંતિક ચર્ચા। દાર્શનિક પાઠ અને માર્ગદર્શન અંગેની માહિતી। સિમ્યુલેશન હેઠળ તાલીમાર્થીઓની ભૂમિકા। સિમ્યુલેશન માટે જરૂરી સાધન સામગ્રી। પરિસ્થિતિના નિર્માણની જાણકારી। આ ઉપરાંત તાલીમાર્થીઓએ કઈ ભૂમિકાઓ ભજવવાની છે તે પણ નિશ્ચિત કરવામાં આવે છે। સોપાન બે, તાલીમ માટે પદ્ધતિની પસંદગી। આ સોપાન અંતર્ગત તાલીમ માટે કુલ કેટલી પદ્ધતિઓની પસંદગી કરવાની છે તે નક્કી કરવામાં આવે છે। સિમ્યુલેશન પાઠનું મહત્વ તેમાં વપરાતી કેન્દ્રવર્તી પદ્ધતિના કારણે છે। જુદા જુદા વિષયો માટે અલગ અલગ પ્રકારની શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। તે પૈકી કોઈપણ 5 સામાન્ય પદ્ધતિઓની પસંદગી કરવી જોઈએ। પદ્ધતિની પસંદગીમાં શિક્ષણ પ્રક્રિયામાં તેની ઉપયોગિતા અને મહત્વને ધ્યાનમાં લેવામાં આવે છે।
વિષય વસ્તુને અસરકારક રીતે શીખવવા માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. શિક્ષકની પાસે પદ્ધતિઓ અંગેનું જ્ઞાન હોય તથા તેના પર પ્રભુત્વ ધરાવતો હોય તો જ અસરકારક રીતે વિષય વસ્તુને શીખવી શકે છે. જે પદ્ધતિ પસંદ કરવામાં આવે છે તે પદ્ધતિ સંબંધી સમગ્ર ચર્ચા તાલીમાર્થીઓ સમક્ષ કરવામાં આવે. આ ઉપરાંત આ પદ્ધતિ સંબંધિત ઘટકો વિશે તાલીમાર્થીઓને પરિચિત કરાવવામાં આવે છે. સોપાન 3 એકમની પસંદગી અને આયોજન. આ સોપાનમાં પસંદિત પદ્ધતિ અનુસાર જે તે વિષયમાં એકમ પસંદ કરવાનો હોય છે અને તેને અનુરૂપ આયોજન તૈયાર કરવાનું હોય છે. જુદા જુદા વિષયમાં જુદી જુદી પદ્ધતિઓ અને અભિગમ દ્વારા વિષય વસ્તુને શીખવવામાં આવે છે. વિષય મુજબ જે પદ્ધતિ પસંદ કરી છે તેને અનુરૂપ કોઈ એક એકમની પસંદગી કરવામાં આવે છે. પસંદિત પદ્ધતિ સંબંધી જરૂરી બાબતો અને ઘટકો વિશે ધ્યાનમાં લેવાની બાબતોમાંથી તાલીમાર્થીઓને પરિચિત કરાવવાના હોય છે. જે એકમ પસંદ કર્યો છે તેના અનુસંધાનમાં પાઠ આયોજન કરવા માટે સંબંધિત માહિતી, માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવે છે. એકમને આધારે સિમ્યુલેશન પાઠનું આયોજન 15 મિનિટ માટે બનાવવું જોઈએ. પાઠના આયોજનમાં પ્રથમ 2 મિનિટ પ્રસ્તાવના તેમજ છેલ્લી 2 થી 3 મિનિટ મૂલ્યાંકન માટે ફાળવી શકાય છે. પાઠના અંતે 5 મિનિટ તાલીમાર્થીઓ અને અધ્યાપક દ્વારા પાઠની ચર્ચા, સલાહ સૂચન કરવામાં આવે છે. આમ સિમ્યુલેશન પાઠ માટેનો કુલ સમય 20 મિનિટનો હોય છે. સિમ્યુલેશન પાઠ આયોજનમાં પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ એકમ લઈ શકાય છે. તેના આયોજનમાં કેન્દ્ર સ્થાને પદ્ધતિમાં આવતા બધા જ ઘટકોને ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષકની અને વિદ્યાર્થીની પ્રવૃત્તિઓને ગોઠવી શકાય છે. પાઠ આયોજન તૈયાર કર્યા બાદ તેના અમલ માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે. સોપાન 4 નિરીક્ષણ વ્યવસ્થાની સમજ. પાઠ માટેના એકમની પસંદગી અને આયોજન બાદ તાલીમાર્થીઓને નિરીક્ષણ અંગેની સમજ આપવામાં આવે છે. જૂથના દરેક સભ્યને શિક્ષક, વિદ્યાર્થી અને નિરીક્ષક બનવાની તક મળે તે રીતે પદ્ધતિ અપનાવવી અને નિરીક્ષણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સિમ્યુલેશન પાઠના નિરીક્ષણમાં જે તે પદ્ધતિના બધા જ ઘટકોને તાલીમાર્થી પ્રદર્શિત કરી શકે છે કે કેમ તે જોવાનું છે. અહીં નિરીક્ષણ કરનાર તાલીમાર્થીએ પદ્ધતિના મુખ્ય વિશિષ્ટ ઘટકો ઉપર વધારે ધ્યાન આપવાનું રહે છે. પ્રતિપોષણ કેવી રીતે આપી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. સોપાન 5 પાઠ માર્ગદર્શન. આ સોપાનમાં તાલીમાર્થીઓને પાઠ અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ પાઠમાં દરેક તાલીમાર્થીઓએ પોતાની 2 વિષય પદ્ધતિઓમાંથી કોઈ પણ 1 વિષયમાં આવતી જુદી જુદી પદ્ધતિઓ પૈકી 1 પદ્ધતિની પસંદગી કરવાની હોય છે. ત્યારબાદ નક્કી કરેલ પદ્ધતિની સૈદ્ધાંતિક સમજૂતી મેળવવાની હોય છે. તેમાં આવતા જુદા જુદા ઘટકોને સમજવાના હોય છે. વિષયનો કોઈ નાનો એકમ પસંદ કરી નક્કી કરેલ પદ્ધતિ દ્વારા એકમ આયોજન બનાવવાનું હોય છે. ત્યારબાદ તાલીમાર્થીઓએ સિમ્યુલેશન પાઠ માટેનું આયોજન બનાવવાનું હોય છે. જૂથના સભ્યો સમક્ષ 15 મિનિટ માટે તેની રજૂઆત થાય છે. દરેક તાલીમાર્થીઓ કુલ કેટલા સિમ્યુલેશન પાઠ આપવાના છે, કઈ વિષય પદ્ધતિમાં કેટલા પાઠ આપવાના છે તે અંગેની ચર્ચા કરવામાં આવે છે. સિમ્યુલેશન પાઠ પ્રત્યક્ષ એટલે કે ફેસ ટુ ફેસ મોડ તેમજ ડિજિટલ મોડ પર પણ આપી શકાય છે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. સોપાન 6 પાઠની રજૂઆત એટલે કે શિક્ષણ કાર્ય. દરેક પ્રકારની વ્યવસ્થા પૂર્ણ થાય ત્યારબાદ જ આ તબક્કાની શરૂઆત થાય છે. આ તબક્કામાં શિક્ષણ કાર્ય કેવી રીતે કરવામાં આવે છે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં
કૃત્રિમ પરિસ્થિતિમાં તાલીમાર્થીઓ પદ્ધતિ પર આધારિત પાઠનું શિક્ષણ કાર્ય કરે છે. આ પાઠ આપતી વખતે જે તે પદ્ધતિના બધા જ ઘટકો પ્રદર્શિત થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. નક્કી કરેલ એકમ માટે નિશ્ચિત સમય મર્યાદામાં નક્કી કરેલ પદ્ધતિને પ્રદર્શિત કરવાની હોય છે. પાઠની રજૂઆત એકમના આધારે એવી રીતે કરવી કે જેથી પદ્ધતિના બધા જ ઘટકોને પ્રદર્શિત કરી શકાય. જો એકમની રજૂઆત પદ્ધતિ અનુસાર થઈ હશે તો મૂલ્યાંકનમાં પણ સંપૂર્ણ સફળતા મળતી જણાશે. પ્રથમ 2 મિનિટ પ્રસ્તાવના તેમજ છેલ્લી 2 થી 3 મિનિટ મૂલ્યાંકન માટે ફાળવવામાં આવે છે. લગભગ 15 મિનિટ સુધી પદ્ધતિ મુજબ પાઠની રજૂઆત થાય છે અને તે સમયે નિરીક્ષક તાલીમાર્થીઓ પાઠનું નિરીક્ષણ કરતા હોય છે. અંતે 5 મિનિટ તાલીમાર્થીઓ અને અધ્યાપક દ્વારા પાઠની ચર્ચા સલાહ સૂચન કરવામાં આવે છે. આમ પાઠ માટેનો કુલ સમય 20 મિનિટનો હોય છે. સોપાન 7 પાઠના અંતે ચર્ચા અને સલાહ સૂચન. સિમ્યુલેશનના તબક્કાઓ પૈકીનો આ અંતિમ તબક્કો છે. આ સોપાનમાં તાલીમાર્થી એટલે કે પ્રશિક્ષણાર્થીને પાઠના અંતે ચર્ચા કરવામાં આવે છે, સલાહ સૂચન કરાય છે અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. પાઠની રજૂઆતને અંતે 5 મિનિટ જૂથના સભ્યો અને અધ્યાપક પાઠ વિશે મુક્ત ચર્ચા કરે છે. પદ્ધતિ અંગે ચર્ચા અને પાઠ આપનારને જરૂરી સૂચનો કરે છે, જેનાથી અપાયેલ પાઠમાં રહેલી સારી બાબતો તેમજ નબળી બાબતો વિશે જાણી શકાય છે. શિક્ષક તાલીમાર્થીના કાર્ય બદલ પ્રોત્સાહન આપે છે તેમજ જરૂર પડે ત્યાં જરૂરી સૂચનો આપે છે. આમ આ પ્રકારે સિમ્યુલેશનના તબક્કાઓ ચાલુ રહે છે. જરૂરિયાત અને પરિસ્થિતિના સંદર્ભમાં તેમાં પરિવર્તન પણ લાવી શકાય છે. ભાવિ શિક્ષકોને તાલીમ આપવા માટે સિમ્યુલેશન એક અગત્યની ભૂમિકા ભજવે છે. સિમ્યુલેશનના ઉપયોગો, યુઝિસ ઓફ સિમ્યુલેશન. સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્ય વચ્ચેનો સેતુ પ્રસ્થાપિત થઈ શકે છે. અધ્યાપન પ્રક્રિયામાં ઉદ્ભવતી મુશ્કેલીઓને જાણવાની અને પૃથ્થકરણ કરવાની તક મળે છે. વર્ગ વ્યવહાર વધુ સમૃદ્ધ બનાવી શકાય છે. સિમ્યુલેશન દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વર્તણૂક સમજી શકાય છે અને તે અંગે ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે. તાલીમાર્થીઓને પોતાની અધ્યાપન પદ્ધતિને વિકસાવવા માટેનું પોષણ પૂરું પાડી શકાય છે. શિક્ષક વિદ્યાર્થી વ્યવહારને આત્મસાત કરવા અને સ્થાપવા માટે ખૂબ જ ઉપયોગી છે. સિમ્યુલેશન દ્વારા સામાજિક કૌશલ્યને કેળવવાની વ્યવસ્થા ઊભી કરી શકાય છે. દરેક તાલીમાર્થીને શિક્ષક, વિદ્યાર્થી અને નિરીક્ષક બનવાની તક પૂરી પાડે છે. જુદી જુદી પદ્ધતિ અને વર્ગખંડમાં ઉપયોગ કરવા માટેની ક્ષમતા વિકસાવે છે. સિમ્યુલેશન માઇક્રો ટીચિંગ અને સ્ટ્રેલેશનને જોડતી કડી બને છે. તાલીમાર્થીઓ આત્મવિશ્વાસુ બને છે. સિમ્યુલેશનની મર્યાદાઓ, લિમિટેશન્સ ઓફ સિમ્યુલેશન. અભ્યાસક્રમના દરેક વિષય માટે લાગુ પાડી શકાય નહીં. યોગ્ય શૈક્ષણિક સાધનના અભાવને કારણે સૂચન માર્ગદર્શન સશક્ત બની શકતું નથી. સાથી તાલીમાર્થીઓ સમક્ષ મહાવરો કરવાનો હોવાથી ઘણીવાર પૂરતી ગંભીરતા જોવા મળતી નથી. વિષય પદ્ધતિમાં જો તાલીમાર્થીઓની સંખ્યા વધુ હોય તો અસરકારકતા ઘટે છે. કેળવાયેલા તજજ્ઞના અભાવને કારણે યોગ્ય માર્ગદર્શન આપી શકાતું નથી. આ વ્યવસ્થા આભાસી હોવાથી વાસ્તવિક પરિસ્થિતિ સાથે પૂરતો સમાયોજન સાધી શકાતો નથી. તાલીમાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના હોય, માધ્યમિક કક્ષાના વિદ્યાર્થી તરીકેનો રોલ ભજવવામાં ક્યારેક લઘુતા અનુભવે છે. સિમ્યુલેટેડ ટીચિંગ એ શિક્ષણ તાલીમ માટેની એક પદ્ધતિ છે. સંશોધનો દર્શાવે છે કે શિક્ષણ ક્ષેત્રના નક્કર અનુભવ માટે શિક્ષક પ્રશિક્ષક સંસ્થાઓ દ્વારા તેમના તાલીમાર્થીઓને તૈયાર કરવા માટેનું એક આ શક્તિશાળી સાધન છે. યોગ્ય કાર્ય અને મિકેનિક્સ દ્વારા આ શિક્ષણ શાસ્ત્ર દ્વારા તાલીમાર્થીઓની શિક્ષણને સંબંધિત કુશળતાઓ, પદ્ધતિઓ, અભિયોગ્યતાઓ અને વલણને સજ્જ કરી શકાય છે.
વાસ્તવિક શિક્ષણ કાર્યની મુશ્કેલીઓનો અગાઉથી અનુભવ થાય છે, પરિણામે તેને દૂર કરી શકાય છે અને તાલીમાર્થીઓનો આત્મવિશ્વાસ વધારી શકાય છે. આમ શિક્ષણ પ્રશિક્ષણમાં સિમ્યુલેશન ખૂબ જ અસરકારક છે. આભાર.